મારે બોલવું હોય તો હજી હું 1 કલાક આહાર ઉપર બોલી શકું એમ છું. ખબર છે, મહાભારતમાં ભીષ્મ પિતામહ જ્યારે મરવા પડ્યા હતા સેના ઉપર હતા? બાણની સૈયા ઉપર. અને બાણની સૈયા ઉપર જ્યારે હતા ત્યારે એમના શરીરમાંથી લોહી નીકળતું હતું. લોહી નીકળ્યા પછી કૃષ્ણ જ્યારે આવ્યા ત્યારે ભીષ્મએ એટલું જ કીધું કે મેં બહુ મોટી ભૂલ કરીશ. કઈ ભૂલ કરી હતી? હું કૌરવોની સેનામાં રહ્યો, દ્રૌપદીના ચીર લૂંટાયા ત્યારે પણ હું 1 અક્ષર ના બોલ્યો. કૃષ્ણએ પૂછ્યું, અર્જુને પૂછ્યું, પિતામહ પાંડવો અને કૌરવોમાં તમે વડીલ કહેવાતા હતા, ખરે ટાણે તમે મૌન રહ્યા અને આજે તમે પ્રાયશ્ચિત કરી રહ્યા છો, આનું કારણ શું? બહુ સરસ જવાબ આપ્યો, જે વખતે હું કૌરવોના પક્ષમાં હતો દ્રૌપદીના ચીર ચોરાતા હતા લૂંટાતા હતા છતાં હું નહોતો બોલ્યો, કારણ કે એ વખતે મારા શરીરમાં કૌરવોનું અન્ન ગયું હતું, એ અનિતિનું લૂણ મેં ખાધું, માટે મારી મતિ ભ્રષ્ટ થઈ ગઈ. આજે એ બધું જ લોહી મારા શરીરમાંથી બહાર આવી ગયું, માટે મારી બુદ્ધિ પાછી પવિત્ર થઈ ગઈ. એટલા માટે હું મારા પાપોનું અત્યારે પ્રાયશ્ચિત કરી રહ્યો છું કે એ વખતે મેં જે કર્યું હતું એ ખોટું કર્યું હતું. હજારો વર્ષ પહેલા બનેલી આ ઘટના આજે પણ આપણને સૂચવી રહી છે, જેવું અન્ન તેવું મન, જેવું મન તેવી મતિ, જેવી મતિ તેવી. તમારા મા બાપને ગમતું નહીં હોય ને છતાંય તમે એવી વસ્તુઓ જો તમારા પેટમાં પધરાવતા હશો, તમારા વિચારોમાં 100% પરિવર્તન આવશે જ. એની જગ્યાએ તમારા પેટમાં જો સાત્વિક ખોરાક જતો હશે, સાત્વિક શુદ્ધ ખોરાક, અને એની જે તાકાત હશે, તમારી સામે સિંહ ને વાઘ આવે ને તો પણ, અત્યારે એક વાંદો નીકળે ને તોય તમે ભાગા ભાગ કરો. તમે બાથરૂમમાં નાવા ગયા હો અને ગટરમાંથી વાંદો બહાર આવે તો વાંદાથી ડરી જનારા વાઘ આવે ત્યારે શું કરશે? આ દેશમાં એવા સંતો થઈ ગયા સિંહ ને વાઘની સામે પણ ખડે પગે ઉભા હતા. મહાવીર જ્યારે કૈવલ્ય જ્ઞાન નતા પામ્યા, એમનો સાધનાનો કાળ ચાલતો હતો, ત્યારે એમના ઉપર સિંહ વાઘ વરુ કૂતરા છોડી દેવાતા હતા. એ આખી રાત આમ ખડે પગે ઉભા રહેતા, ને ચીરી નાખે તો પણ તેઓ ચલાયમાં નતા થતા. આ તાકાત હતી. આગળ વધુ, આઈ ઇઝ ઇક્વલ ટુ આયન. નંબર 2, પી. પી ઇઝ ઇક્વલ ટુ પેશન. તો બહુ છે તમારામાં, હા, હું પૂછું તો 1 અક્ષર બોલતા નથી, આ પેશન જ કહેવાય? પી ઇઝ ઇક્વલ ટુ, તમને પેશનની અત્યારે જરૂર નથી, તમને જો જરૂર હોય તો શેની જરૂર કહું છું? વોટ સ્પીચ? પીસ? પેરેન્ટ્સ? પર્સનાલિટી? ગુડ. ઝડપથી, મને જે જોઈએ છે નહીં આવે ત્યાંથી હું તમને પૂછતો રહીશ, આખી ડિક્શનરી ખાલી કરી નાખો. પાવરમેન? વેરી ગુડ. પેશન્સ? નો. આ બધું? યસ, વેરી ગુડ. આ એક જ એવું છે કે એ આવે એની પાછળ પીસ આવશે, પર્સનાલિટી આવશે, પાવર ડેવલપમેન્ટ થશે, અને પેશન્ટ પણ આવી જશે. એ છે પોઝિટિવિટી. માઇન્ડ ટોટલી નેગેટિવ થવા માંડ્યું છે. સાચું બોલો, તમે બે જણા અહીંયા ઉભા છો, બરાબર? તમારો એક ફ્રેન્ડ ક્યાં ઉભો છે? તમે બંને જણા એની સામે જોઈ, આ હોલમાં ખાલી 3 જણા છે, 1 જણ ત્યાં છે, 2 જણા અહીંયા છે, એની સામે જોઈ, એની સામે આંગળી કરી અને તમે વાત કરો છો, એના મનમાં શું વિચાર આવશે? માની લો કે એ જગ્યાએ તમે છો અને અહીંયા તમારા બે ફ્રેન્ડ છે, તમારી સામે આંગળી કરી કરીને વાત કરે છે, તમારા મનમાં એ વખતે વિચાર શું આવે? મારા માટે ખોટું બોલતા હશે, ખરાબ બોલતા હશે,
મારા વિશે પણ ખોટું અથવા ખરા, બરાબર છે? કેમ તમને એવો વિચાર નથી આવતો મારી બહુ અનુમોદના એટલે કે મારી પ્રશંસા કરતા હશે, એવો વિચાર કેમ ના થાય? તમને તો ખબર હતી, યુ ડોન્ટ નો કે શું કરી રહ્યા છે, તમને સંભળાતું નથી, એકદમ ઘૂસફૂસ ઘૂસફૂસ કરી રહ્યા છે અને તમારે તરફ અવારનવાર આંગળી કરી રહ્યા છે. તમે કેમ એમ માન્યું કે મારા માટે ઘસાતું જ બોલે છે, મારું સારું બોલે છે, એવો વિચાર તમને કેમ ના થાય?